Adını bilirler da içi. Adını gelir bu parçı. Adını adıyla ve çeytek yürü. મારું નામ કંસા પ્રાસિયા છે. હું જુનિયર કેજીમાં ભણું છું. હું આજે ગાય વિશે બોલી. ગાય આપણું વાંસું પાડી છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયના બચ્ચાને આપણે વાછરડું કહીએ છીએ. ગાય આપણી માતા છે. મારું નામ મંત્રા છે. હું જુનિયર કેજીમાં ભણું છું. હું આજે હાથીનો પ્રાણી બનું છું. હાથી ઝાડા હોય છે. હાથી મોલું મળે છે. હાથી પૂતળી હોય છે. હાથી ચૂન હોય છે. હાથી બે ગણ હોય છે. હાથી બે દાંત હોય છે. મારું નામ મોટી મળેલ છે. મેં જુના કીજીમાં ભણું છું. મેં ગાય પર પ્રેમ કરું છું. ગાયને ચાર પગ હોય છે. બે સિંગ હોય છે. બે આંખ હોય છે. મને ગાય બહુ સરસ લાગે છે. ગાય દૂધ આપે છે. ઘેર માખણ બને છે. દૂધમાં માખણ બને છે. ગાય બધા હારે સરસ પાણી છે. જંગલી પ્રાણી છે. તેનો રંગ કેસરી હોય છે. જેવી રીતે મેં બનાવ્યો કેસરી. તેનું શરીર અને માથું મોટું હોય છે અને તેનું શરીર પાતળું હોય છે. ગજના મોટી હોય છે. નખ અને દાંત અણીદાર હોય છે. તેથી તે શિકાર કરે છે. તેની ગજના ખૂબ મોટી હોય છે. તે ગુફામાં રહે છે. ગુજરાતના ગીરના જંગલોમાં વધારે જોવા મળે છે. તે સર્કસમાં કામ કરે છે. રાજા કહેવાય. રાજા કહેવાય જંગલોનો. રાજા દુનિયાનો સૌથી ઊંચો પ્રાણી છે. એનું મોઢું હરણ જેવું નમળું હોય છે. એના ડોક ને એના પગ ઊંટ જેવા લાંબા હોય છે. ને એ ઝાડ પાન ને ઘાસ ખાય છે. એ આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. મારું પ્રિય પ્રાણી છે. ગાય આપણી માતા છે. ગાયને બે આંખ હોય છે. ગાયને ચાર પગ હોય છે. એક ગાયને એક પૂંછડી હોય છે. ગાય દૂધ આપે છે. બોલો હાલો. હું તમને કહીશ. આ ડાયનોસોર વિશે કહીશ. ડાયનોસોર પહેલા જમાનામાં આપણી પૃથ્વી ઉપર ડાયનોસોરનું રાજ હતું. તેની દૂર મીઠી રાક્ષોઈડનો ટુકડો આવ્યો. એ પૃથ્વીના વાયુમંડળથી ઘસાયો. એટલી એમાં આગ ઉત્પન્ન થઈ. તેની લીધે કેટલાય ડાયનોસોરની આંખ જઈ ગઈ ને એ મૃત્યુ પામ્યા. બસ એ એક્સોએડનો ટુકડો પૃથ્વીમાં પડ્યો ને બહુ મોટો મેક્સિકલમાં પડ્યો ને બહુ જ મોટો ખાડો થઈ ગયો. એમાંથી કેટલાય ધાતુ આકાશમાં જઈને વાદળના રૂપમાં બદલાઈ ગયા. ને 30 મિનિટ પછી આગનો વરસાદ પણ ઇન્વર્સી ગયા. એની લીધે કેટલાય ડાયનોસોરો મૃત્યુ પામ્યા. 30 કિલોથી ઓછું વજન ધરાવતા 30 કિલોથી ઓછા વજન પાવતા ડાયનોસોર બચી ગયા. મારું નામ યુવાનકી ટુકડા દાદો છે. હું સેના કેજીમાં ભણું છું. બી ક્લાસમાં વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.
વાઘ જંગલી પ્રાણી છે. વાઘ દેખાવે સુંદર છે અને શક્તિશાળી પ્રાણી છે. વાઘ કેસરી રંગના પીળો હોય છે. તેની શરીર પર કાળા પટ્ટા હોય છે. તેનું કિસ્તર ગાલ હોય છે. તેની લાંબી પૂંછડી હોય છે. ભારતના ઘણા જંગલમાં વાઘ જોવા મળે છે. વાઘ ગુફામાં રહે છે. વાઘ શહેરમાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. વાઘ એક કૃણ માંસા શરીર છે. પ્રાણીઓની શિકાર કરીને પોતાનું પ્રાણી છે બે કાન લાંબા હોય છે. એ એ એ ઘાસ ખાય છે. એ એ કૂદકા મારે છે. એ ઝડપી દોડે છે. એ પ્રાણી વાઘ છે. જંગલી પ્રાણી છે. વાઘ જંગલમાં રહે છે. વાઘ ગુફામાં રહે છે. કાળા અને કેસરી રંગના પટ્ટા હોય છે. વાઘના દાંત અણીદાર હોય છે. વાઘ બહુ મોટી કૂદના કરે છે. મોટું કાળું અને ચપટું હોય છે. વાંદલાની પૂંછડી બહુ લાંબી હોય છે. છલાંગ મારીને એક ડાળીયાથી બીજી ડાળીએ જાય છે. એના બચ્ચાને સાટીએ પકડી નાખે છે. ઝાડના વાંદલો ઝાડના ફળ અને બનાના ખાય છે. વાંદલો હૂપ હૂપ વાસ કરે છે. પ્રાણી વિશે જાણીશું. વાઘ વિશે. વાઘ એક જંગલી પ્રાણી છે. વાઘ એક મજબૂત અને શક્તિશાળી પ્રાણી છે. વાઘ જંગલમાં દેખાય છે. વાઘના બાળકને વાઘ બચ્ચું કહેવાય છે. વાઘ પીળા રંગનો હોય છે અને કાળા કાળા પટ્ટા હોય છે. વાઘ પોતાનું વાઘ બીજાનું શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. વાઘ પાણીમાં બહુ સરસ તરે છે. વાઘ બિલાડાની જાતનું પ્રાણી છે. આપણા દેશનો રાષ્ટ્રીય પ્રાણી છે. વક્તદાર તીક્ષ્ણ હોય છે. આ
ગાય દૂધ આપે છે, એમાંથી આપણને તૃપ્તિ મળે છે. ગાયના બે કાન હોય, ગાયના બે પગ, ચાર પગ હોય, ગાયની એક પૂંછડી હોય, ગાયના